हजर हो काम हजोर, गायो जश गोविंद को, पायो धन घर को, पायो धन घर को, दर्शन को दासन, दासन को दास हूँ, हरि के सदा जो, ब्रह्मानंद के Yeah.
वड़न लगा मने आंगने साखों सो प्रसंग आदिनिया सत्संग सभा सभा मा ईश्वर प्रकाश स्वामी घनश्याम स्वामी आत्मदर्शन स्वामी वगैरह संतो भला हरि भक्तो बधाने भक्ति जय स्वामी नारायण। पद गाई रह्यो छु ए पद छे सद्गुरु देवानंद स्वामी नुं पद। देवानंद स्वामी एटले ब्रह्मानंद स्वामी ना शिष्य। स्वामीनारायण संप्रदायमां एक कवि थई गया दलपतराम एनुं नाम, गुजरातमां जेनुं बहु मोटुं नाम छे। भणवामां एना काव्यो आवे छे। दलपतराम कविना गुरु देवानंद स्वामी, दलपतराम कवि देवानंद स्वामीनी पासे पिंगल भणेला एवा देवानंद स्वामी विद्वान हता। આમ તો દેવાનંદ સ્વામી ગઢવી હતા, બડોલ ગામમાં એનો જન્મ। ગઢવી ભરત સંપ્રદાયમાં ત્રણ ગઢવી સંતો હતા, એક બ્રહ્માનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી। સ્વાભાવિક છે કે ગઢવીઓમાં સરસ્વતીની કૃપા બહુ હોય છે એટલે કવિઓ મોટાભાગના ગઢવીઓમાં જન્મે। દેવાનંદ સ્વામી બાળપણમાં શંકરના ઉપાસક હતા, રોજ શંકર મંદિરે જાય અને આમ તો પૂર્વના મુક્ત। એક દિવસ શિવજીની પ્રાર્થના કરતા કરતા ભાવ વિભોર થઈ ગયા અને શિવજી પ્રસન્ન થઈ અને કીધું કે તને ભગવાન મળશે, મારો મોક્ષ કરો તો તને ભગવાન મળશે, પણ હું ભગવાનને ઓળખું કેમ? તો કે ઝીણી કોણીએ જીભ અડાડે એને તો ભગવાન માનજે। ઘણો સમય થઈ ગયો, એમાં એક દિવસ શ્રીજી મહારાજ બડોલ ગામ પધાર્યા। મહારાજ હરિભગત ને ત્યાં જમવા બેઠેલા, દહીં અને થૂલી જમતા છે। થૂલી તો કેવી હોય એમ જોઈ નથી, હવે ખીચડી ને દહીં કેમ આપણે જમતા હોય, એમ દૂધ અને થૂલી મહારાજ જમતા હતા। જમતા જમતા મહારાજ કહે છે, અમને ગરમી થાય છે, બહાર અમારે જમવું છે, ગાડા ઉપર ખાટલો ના। ભગવાન પુરુષોત્તમ નારાયણ જે કઈ લીલાઓ કરે ને એ બીજાના કલ્યાણ ને માટે કરતા હોય છે, બીજાને એમ લાગે કે ભગવાન આમ શું કરવા કરતા હોય છે, પણ એનો ધ્યેય બીજાના કલ્યાણ કરવા માટે હોય છે। એટલે ભગવાન સ્વામિનારાયણ ગાડા ઉપર ખાટલો અને ન્યા જમવા બેઠા। આખું બડોલ ગામ જોવા આવેલા, કારણ કે મહારાજની ત્યાં કીર્તિ બહુ ચારે બાજુ ફેલાઈ ગયેલી અને ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા માટે આવેલા, એમાં નાનો છોકરો દેવાનંદ ગઢવી એ પણ આવેલા। મારે જમતા જમતા થૂલી જમે દૂધ અને થૂલી, એટલે દૂધના આમ રેગાડા લાઈન નીચે ઉતરે કોણે હતી, મારા થોલી જમીન પછી આમ જીભથી ચાટે, એટલે બીજા લોકોને એમ થયું કે આ માણસ કહેવાય, અને લોકો ભગવાન કહે છે માણસ ય નથી, ક્યાં આમ સામાન્ય મળે છે આ રીતે ન ખાય, પણ દેવાનંદ સ્વામીને એમ થયું કે આ ભગવાન જ છે। હા, કોણીએ જીભ અડે ની અડે અડે ટ્રાય કરો તો, એટલા માણસની વચ્ચે ટ્રાય કેમ કરવી, શરમ લાગે ને, કાંઈ વાંધો નહીં, કાલે બાથરૂમમાં ટ્રાય કરી લેજો।
देवानंद समी ने शिवजी कहलो के कोणिया जीव वडारे ने भगवान मानजे अने देवानंद समी ने निश्चय थे गयो के भगवान अच्छे पीछे तो महाराज ने शरणे आवी गया अने महाराज ने विनंती करी के महाराज मने साधु करो महाराज ने साधु करा अने देवानंद स्वामी एनु नाम रेखो देवानंद स्वामी ना मोटा भागना पदो उपदेश ना बहु छे उपदेश ना पदो पछी नहीं मळे रे तूने ए पछे नहीं मळे काई कले ले 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 ने लावो पछी नहीं मळे આ મનુષ્ય જન્મ આ અવસર પછી નહીં મળે માટે કઈક લાભ લઈ લે એમ દેવાનંદ સ્વામી કહે છે અને વાત એ સાચી અબજોના અબજો રૂપિયા દેતા મનુષ્ય જન્મ ન મળે અબજોના અબજો રૂપિયા દેતા મનુષ્ય જન્મ ન મળે એવો મોંઘો મનુષ્ય જન્મ આપણને આપ્યો છે અને એ આપણે ક્યાં વાપરીએ છીએ દેવાનંદ સ્વામી કે મોતી સરખો કણ લઈ મૂર્ખ ઘંટી માં દળે બાવળિયાનું બી બોયે આંબો કેમ ફળે પ્રાણી લે 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 ને લાવ પછી નહીં મળે સરસ મજાના મોતી હોય કિંમતીઓ લાખ લાખ રૂપિયા જેની કિંમત હોય એવા મોતીને ઘંટીમાં દળી નાખે તો મૂરખ કહેવાય બાવળિયા વાવે અને પછી એમ આશા રાખે કે આમાં કેરીઓ આવશે આવે યુવાનો તમને પૂછું છું આવે બાવળિયા હોય અને કેરીની આશા રાખે એ શું તમાકુ ખાય અને કેન્સર ન થાય એ બનતા છે ને બાવળિયા જવાવે અધર્મ કરે પાપ કરે ન કરવાના કાર્યો કરે બાવળિયા વાયવા કહેવાય એને આંબો કેમ ફળે એટલે કેરી ન મળે અર્થાત એને સુખ ના મળે તો સુખ જોતું હોય તેને ભગવાનના નિયમ પાળવા પડે નિયમ હા એટલે દેવાનંદ સ્વામી કહે છે નિયમ મારે ને રે તું તો નિયમ મારે ને તમે ગાજો હું ગાવ પછી તમારે જીલવાનું સાવ સહેલું પદ છે નિયમ મારે ને રે તું તો નિયમ મારે ને પ્રાણી રે 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 ને તું તો નિયમ મારે ને યાદ રહી ગયું ને આશીષ નિયમ મારે ને રે તો નિયમ મારે રે રાણી રે 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 Oh, okay.
भगवान ना नियम कोई पन देश होए कोई पन संस्था होए एने चलावा माटे अमुक नियम होय छे जे इंग्लिश मा लो कहेवाय लो अपना अमेरिका देश होय के भारत होय तो इंडिया देश होय के लंडन होय ने चलावा माटे नियम होय ने बधाय अपना इंडिया मां छे तो डाबी तरफ ड्राइविंग कराय नियम अमेरिका छे तो जमणी तरफ राइट साइड नियम लाल लाइट हो એટલે ઊભું જ રહેવાનું એ નિયમ છે ફોલો કરવો પડે નિયમ ને અને નિયમ ને ફોલો ન કરીએ તો દંડ થાય દંડ થાય એમ ભગવાને આ બ્રહ્માંડ ને ચલાવવા માટે પણ નિયમો બાંધ્યા છે અને બધી પ્રકૃતિઓ નિયમ ને આધીન છે ટાઈમે વરસાદ થાય ટાઈમે ઉનાળો આવે શિયાળો આવે સૂર્ય ચંદ્ર ઉદય અસ્તને પામે એક સેકન્ડનો ફેર ન પડે સમુદ્ર પાળ નથી એને છતાંય નિયમ મારીએ છીએ બધા નિયમ બાંધેલા છે કુદરત કુદરતે બ્રહ્માંડને ચલાવવા માટે કર્મ અને આ નિયમ બાંધ્યા છે હા એને નિયતિ કહેવાય છે અને કોઈ ફેરવી ન શકે કોઈ ધ લો ઓફ ધ લોર્ડ ઇઝ પરફેક્ટ ધ લો ઓફ ધ લોર્ડ ઇઝ પરફેક્ટ ભગવાનના નિયમ પરિપૂર્ણ છે પરિપૂર્ણ છે એમાં જે રહે છે અને આત્માનો બદલાવ બહુ આવે છે માર્ક કપાય ત્રણ વખત અને જવા દે ટિકિટ તો આપે પછી ચોથી વખત જો એ લોનો નિયમ ભંગ કરે તો પછી એને લાયસન્સ કેન્સલ આપણે તો એવું કરી શકાય નહીં કે આજ વખતે નિયમ લો એટલે કેન્સલ કરી નાખો જેટલા તમે નિયમમાં રહેશો ધર્મમાં રહેશો ભગવાનની આજ્ઞામાં રહેશો સંતોની આજ્ઞામાં રહેશો એટલા તમે સત્સંગમાં બહુ આગળ જશો તમારું જીવન પણ પરફેક્ટ બનશે નિયમ છે ભાઈ એટલે સંતોએ કીધું છે તત્પર થઈ રહી ટેકમાં તત્પર થઈ રહી ટેકમાં પાળજો ને માને ધરા વાંછિત ફળ ને પામસો રે એ છે અલૌકિક મરણ એ છે અલૌકિક મરણ સાવધાન થઈને જે કોઈ નિયમ પાળશે વાંછિત ફળ પામશે કવિ કહે છે કે આ બહુ મોટો મર્મ છે સરકારના નિયમ પાડે તો કોઈ દિવસ ગુનેગાર નથી થતો એનાથી કોઈ પુણ્ય નથી થતો હા યાદ રહે છે ને સરકારનો નિયમ એને તમે ઉલ્લંઘન કરો તો દંડ થાય પણ પાપ નથી થતો પણ
કુદરતના નિયમ છે, ભગવાનના નિયમ છે, એને તમે લોપો એટલે પાપ કહેવામાં આવે છે. એ પાપ છે મોટું, નિયમ લઈ ભાઈ. ઘણા તમાકુ ખાતા હોય ને એટલે કે ભગવાનને ખાવા માટે જ બનાવ્યું છે તો ખાવું જોઈએ ને. કેવી દલીલો કરે કે ખાવા માટે જ બનાવ્યું છે તો ખાવા, તો ઝેર પણ ખાવા માટે જ બનાવ્યું છે ને. થોડું ખાઈ લે એટલે તારા જેવું ઉકલી જાય તો અહીંયા શાંતિ થાય. ભગવાન સ્વામિનારાયણ આજ મારે ઓરડે પદમાં બોલે છે, સહુ તમે પાડ જરે સર્વે દઢ કરી મારને, સહુ તમે પાડ જરે સર્વે દઢ કરી મારને, સહુ તમે પાડ જરે સર્વે દઢ કરી મારને, સહુ તમે સમજાઈએ સર્વે દ્રઢ કરી મારા ને, તો શું થશે ફાયદો, બેનિફિટ થવો જોઈએ ને. હા, વોટ ઇઝ બેનિફિટ નિયમમાં રહેવાથી? તમ પર રીજશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. તમારા પર ભગવાન રીજશે ને ધર્મ ને ભક્તિ એ તમારું રક્ષણ કરશે, રક્ષણ કરશે. નિયમમાં રહેવું જોઈએ. હા, ઘણાને તો કોઈ નિયમ જ ના હોય, કોઈ નિયમ નહીં, કહું ના ચાલે. જો અમુક નિયમ છે ને, પશુઓને પંખીઓને કુદરતી નિયમ બાંધી દીધા છે. હા, એ કુદરતી નિયમ છે. વાંદરો તમાકુ ના ખાય, ખાય અને ખાય તો એને વાંદરો ન કહેવાય. પણ વાંદરા માનવ એ શું ખાય કઈ નક્કી જ નહીં, ન ખાવાનું ખાય બોલો, ઢોરનું ખાણું ખાય. હા, એને એને કુદરતે જ્ઞાન આપ્યું છે એટલે બધા જોડો એને સંયમ કુદરતી છે. હા, પશુઓને પંખીઓને કુદરતી સંયમ છે, બધા જ વિષય ભોગવવા. જ્યારે માણસને કુદરતી સંયમ નથી, પણ એના પર શાસ્ત્રનો નિયમન છે. હા, શાસ્ત્ર એનું નિયમન કરે છે એટલે આપણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ધર્મ પ્રમાણે રહેવું જોઈએ. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આપણા પર દયા કરીને બહુ સુંદર મજાની આ શિક્ષાપત્રી આપી છે. એ આપણું રક્ષણ કરે છે. ઓલ્ડ વર્લ્ડના દરેક દેશોના બંધારણો શિક્ષાપત્રીમાં સમાઈ જાય. ઓલ્ડ વર્લ્ડના, હા, ભારતની જેટલી કલમો છે ને બધી એમાં સમાઈ જાય. લો, ચોરી ન કરવી, ચોરી કરવી એ ગુનો છે. હા, સરકારમાં કોઈ ચોરી કરે તો ગુનો થાય,
પછી ચોરીના પ્રકાર ઘણા બધા હોય, ઘણા મીટરને છેડા કરી નાખે એ પણ ચોરી છે, ચોરી છે. ચોરી કરો તો તમને દંડ થાય, પણ ભગવાનને આજ્ઞા લખી છે શિક્ષાવલીમાં અમારા આશ્રિત ચોરનું કર્મ ના કરવું, તો એ કરે તો એ પાપ પણ થાય, ભગવાનનો ગુનેગાર થશે. એવા એવા હરિભક્તોના ધર્મ આપણે વાંચ્યા છે શાસ્ત્રોમાં. લંગાણાને હરિભગત ગાડું જોડીને જતા હતા, એના પત્ની ગાડામાં બેઠા હતા, રસ્તામાં કોઈકનું દોરડું પડી ગયેલું, એને જોયું એટલે એ ગાડામાંથી ઉતરી દોરડું ગાડામાં નાખી પાછી ગાડામાં બેસી ગઈ. એના ધણીની નજર ગઈ કે મારી પત્નીએ કોકનું દોરડું પડેલો દોરડું લીધું, ગાડું ઉભું રાખ્યું, શું કર્યું? તો કે દોરડું રસ્તામાં પડ્યું હતું એટલે લીધું. તો કે નાખી દે, આપણું છે? તો કે ના. તો શું કરવા લીધું? પણ આ રસ્તામાં પડ્યું હતું પણ આપણું છે? તો કે ના. જેનું પડી ગયું છે ગોત તો આવશે તો એને મળે, આપણે લઈ તો ના મળે. અલી ભાઈ કે પણ મેં કઈ થોડી ચોરી કરી છે. તો કે આ ચોરી જ કહેવાય? હો, આને ચોરી કહેવાય? હો, એટલે અમેરિકામાં આમિષ લોકો ને, આમિષ લોકો ફ્લોરિડામાં છે, આમિષ પીપલ. રમણીભાઈ અમેરિકામાં પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો વાપરતા નથી, લાઈટ પણ નહીં. અને અમેરિકાની સ્કૂલમાં એને ભણવાનું નહીં, પોતાની સ્પેશિયલ સ્કૂલ 7 ધોરણ ભણવાનું. એને એ લોકો ગાડીમાં પણ બેસે નહીં, સાઈકલ ઘોડા ગાડી જ રાખે, અને નાના છોકરાઓ ઠેલણ ગાડી રાખે. એ લોકો ખેતી કામ કરે, અને ખેતીની અંદર જે કંઈ પાક્યું હોય, ટમેટા કે ચીવડા કે મરચા, રોડને કાંઠે અમે જોયેલું છે, આ તો અમેરિકામાં રોડને કાંઠે ગોઠવી દઈએ, એમાં ભાવ લખ્યા હોય. પછી જેને ભાવ લેખો એ પ્રમાણે લઈ જાય, પૈસા મૂકી દે. કેવું સરસ કહેવાય, કોઈની વસ્તુ લે નહીં વધારે. આપણે ઇન્ડિયામાં આવો પ્રયોગ કર્યો હોય તો કેમ હિસાબ કઈ ખબર ના પડી. રાજકોટમાં એક ભાઈએ પુસ્તકના સેલરે આવો પ્રયોગ કર્યો, પુસ્તક મૂક્યા ને કિંમત લખી નાખી, કોઈ ત્યાં માણસ નહી. આજે હિસાબ કર્યો ને તો 33,000 ની ખોટ ગઈ. બીજાની વસ્તુ લઈ લેવી એ પાપ છે. હા, એ પાપ છે. ચોરી તો છે પણ પાપ છે, ન લેવાય. એટલે જ આપણા સંતોએ ગાયું છે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા પવની ઉપર. કોઈની વસ્તુ આપણે લેવાય નહીં. વાંકિયા ગામ છે, સૌરાષ્ટ્રનું વાંકિયા ગામ. એ વાંકિયા ગામના એક હરિભગત, એનું નામ દેવરાજભાઈ ઠુમર, સત્સંગી, નીતિ નિયમને પાળનારા, ધર્મને પાળનારા, ચુસ્ત સત્સંગી. એને ખેતરે જતા હોય તો રસ્તામાં બીજું ખેતર તો આવે, બીજા ખેતરમાં થઈને એના ખેતરમાં જવા દો. દેવરાજ ઠુમરને ખબર નહીં કે પટેલ મારું ધ્યાન રાખે છે, પણ આ તો સત્સંગી હતા. એને કોઈ દિવસ ચીભડું માકું વળી લીધું નહીં. કોકની વસ્તુ ખાવા માટે પણ આપણે ન લેવાયો. હા, બાજુના ખેતરમાં ટમેટો હોય, રીંગણા હોય તો ઉતારી લે, પૈસા વિના ના લેવાય.
મહારાજ વડતાલમાં હતા ને, ગરીબ વગર ચોળા ફળી લેવા, મારાની પાસે ઢગલો કર્યો, બહુ સરસ મજાની આમ ફૂટ ફૂટની હોમ ચોળા ફળી એકદમ કોણી. મહારાજ કે બહુ સરસ છે, ક્યાંથી લેવા, તમે વાવી છે? ના મહારાજ, મેં તો નથી હોય, પણ બાજુના ખેતરમાંથી લેવો છો. મારે કે ઉપાડતા ચોળા ફળી, ચોરી કરીને અમે ચોરી કરીને એવો ભગવાનને કઈ ભેટ ન ધરવું, એનાથી ભગવાન રાજી નથી થતા. હા, તમે ચોરી કરીને લાવ્યા, શિક્ષકજી ભાષ્યમાં લખ્યું છે કે તમે ભગવાનને ધરાવો તો પુણ્ય તો થવાનું, પણ પુણ્ય જે માલિક હોય ને એને મળે, તો આ લાવ્યો એને તો કેને પાપ. હા, એને પાપ ચોરી કર્યું એને લાગી જાય. ત્યાં દેવરાજભાઈ ઠુમારે કોઈ દિવસ એક ચીબડું તોડ્યું નહીં. થોડા દી પેલા પટેલે જોયું ને એને ગુણ બહુ આવ્યો કે તમે સાચા સત્સંગી છો, દંભી અને કપટી સત્સંગી નથી. હા, પછી એને ચીબડા ઉતારીને તૈયાર રાખ્યા, 2 કિલો ચીબડા આવ્યા. દેવરાજ ઠુમરને કે લ્યો. દેવરાજ ઠુમર કે મારે નથી જતા. નહીં, આ તો તમારે છે. નહીં કે હું તમને રાજી થઈને આપું છું. તમે આટલા દિવસ ત્યાં રોજ ખેતરમાં ચાલો છો, ખાવા માટે પણ એક ચીબડું તમે લીધું નથી, એટલે બહુ સાચા સારા સત્સંગી છો, એટલે હું તમને આપું છું. આ શીખવાનું છો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગીરા મધ્યપ્રકરણ 62 એમાં લખ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ, અને કાં તો ભગવાનની વિશે અતિશય પ્રીતિ દ્રઢ જોઈએ. અને 2 અંગમાંથી જેને એકેય અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો આ સત્સંગના નિયમ છે, તેમાં દ્રઢપણે રહેવું તો જ સત્સંગી રહેવાય, નહીતર સત્સંગથી બહાર નીકળી જવાય. મધ્યનું 62 વચનામૃત. આ સત્સંગમાં રહેવા માટે આત્મનિષ્ઠા જોઈએ, કા ભગવાનની વિશે પ્રીતિ જોઈએ. એ 2 ના હોય તો સત્સંગમાં રહી ના શકીએ આપણે. ત્રીજું તો કે સત્સંગના નિયમ જોઈએ. નિયમ ન પાડે તો સત્સંગમાંથી બહાર નીકળી જાય. માટે આપણે સત્સંગના નિયમમાં રહેવું, નિયમ કોઈ દિવસ લોપવા નહીં. દેવાનંદ સ્વામીનું પદ મને બહુ ગમે છે. એમ થાય ગાયા જ કરીએ. નીમ મારે ને રે તું તો એ નીમ મારે ને પ્રાણી રે 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 ને તું તો નીમ મારે ને નીમ મારે સબ કાયે તું તો નીમ મારે વાહ પ્રાણી રે 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 ને તું તો નીમ મારે નીમ મારે ને રે તું તો નીમ મારે તો નીમ મારે રાણી રે 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 રે
નિયમ વગરનું જીવન રેડિયર ડોર જેવું છે. રેડિયર ડોર જેવું, રેડિયર ડોર ગમે ત્યાં ખાઈએ ચરીએ, રેડિયર ને શું. એમ જેના જીવન ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વિરુદ્ધમાં છે, નિયમમાં નથી, ના ચાલે. નિયમ ઈ નિયમ, લો ઈ લો, બસ. એક હરિભગત ને રોજ મંદિર આવીને ફક્ત 11 માળા ફેરવાનો નિયમ હતો, પણ નિયમ એ નિયમ, કોઈ દિવસ ચૂકે નહીં. ગમે તેવું કષ્ટ આવ્યું હોય, દુઃખ આવ્યું હોય, ખેડૂત હતા, વાવણી હોય, એને ત્યાં પ્રસંગ હોય, શુભ અશુભ કોઈ પણ પ્રસંગ હોય, પણ મંદિરે જાવું જાવું જાવું, માળા ફેરવી ફેરવી ફેરવી, એને નિયમ. ઘણા એવા હોય છે વર્ષો સુધી હા પોતાના નિયમ તૂટવા ન દે, હા વર્ષો સુધી. જેતપુરમાં થાણાથી એક હરિભગત પ્રફુલભાઈ નું નામ, પાટો સમય આવું આવું એટલે આવું. એક દિવસ તોફાન હતું, હા 6 ડિસેમ્બર નો આખા ગુજરાતમાં તોફાન હતું, હા તો એ નીકળી ગયા રેલવે સ્ટેશન. બધાને કોઈ જવા ન દે, પછી આણે વિનંતી કરી પોલીસને, સાહેબ મારે નિયમ છે, આજ 32 વર્ષ થયા નિયમ છે, અભિષેકના દર્શન કરવા જ મારે, તો તમે ગાડી લઈને મને મૂકી જાઓ. પોલીસ મૂકી ગયા ને, બોમ્બે બહુ મોટા ખાંડના વેપારી છે, દલાલ છે. નિયમ હોય તો થાય. યારી ભગત એવો નિયમ કે રોજ મંદિરે જવું, 11 માળા કરી. એમાં વાવણીની સિઝન હતી, રોપવાનું આવે ને એ સિઝન, તે દિવસે મોડું બહુ થયું. મંદિરે આવ્યા, મંદિર બંધ થઈ ગયેલું, મંદિર તો ટાઈમે બંધ થઈ જાય, કઈ વાંધો નહીં, મંદિર બંધ હતું, પણ દરવાજાની આગળ ઓસરીમાં બેસીને માળા કરે, થાકી ગયા હતા, ભૂખ્યા હતા, એટલે માળા એક બે માળા થાય ને તો ઊંઘ આવે, જોલું આવે, માળા પડી જાય હાથમાંથી, વળી માળા હાથમાં લઈએ, વળી નવેસરથી માળા એ કે આવી 11 માળા કરવાની, એ માળા ફેલ, એક બે માળા કરે ને વળી પાછું આમ લોકો આવે થાકી ગયેલા. એમ કરતા કરતા રાતના 12 વાગ્યા, તો આ ભગત ઉભા ન થયો કે મારું નિયમ પૂરું કરી પછી થાવ. 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો ભગવાન સ્વામિનારાયણ એને દર્શન દીધા કે ભગવાન બહુ થાકી ગયા છો, ભૂખ્યા છો, જાઓ હવે ઘરે જઈને સુઈ જાઓ, તમારું નિયમ પૂરું થઈ ગયું. નિયમ હતો તો ભગવાને દર્શન દીધું. હા નિયમ માટે નિયમમાં રહેવું. ભગતજી પણ નિયમ ઉપર બહુ ભાર દેતા, નિયમ લોપે ને એ ભગતજીને બિલકુલ ગમતું નહીં. હા જૂના આસરમાં ગામનો પાટો શો હતો, સમજા. હવે તે તો સત્સંગની મર્યાદા છે કે પુરુષોના વિભાગમાં પુરુષો, બહેનો વિભાગમાં બહેનો, એમાં બહેનો થોડાક નજીક બેઠા હતા. ભગતજી એવા ખીજાણા મને યાદ છે હજી, હા ભગતજી બહુ ખીજાણા. ઘણા પરોક્ષના એવું માને કે તમારામાં બહેનોના તિરસ્કાર છે, ના અમારામાં બહેનોનો કોઈ તિરસ્કાર નથી. અહીંયા સ્વામિન સંપ્રદાયમાં બહેનોનો જેટલો આદર છે ને એટલો બીજા સંપ્રદાયમાં નથી. અહીંયા બહેનોના મંદિરો જુદા હોય છે, સંખ્યોગી જેમ સાધુ અમે છે એમ બહેનોમાં ત્યાગી હોય છે, સંખ્યોગી હોય છે, એના મંદિરો જુદા. એને પુરુષના મંદિરે આવવાનો અધિકાર, પણ અમને જે આવવાનો ન્યાય જવાનો અધિકાર નહીં, ડબલ અધિકાર મળ્યા ને.
અચ્છા બેનો કથા કરતા હોય તો અમારે સાંભળવા ના જવાય, પણ સંતો કથા કરતા હોય તો દરેક બેનો ને આવી શકાય. જો એનો પ્રાઇવેટ અને આપણો હુવા. મહારાજે બાંધેલા નિયમ છે, એમાં કે મારા તમારા નિયમ નથી, અને નિયમમાં રહેવું જ જોઈએ. નિયમમાં રહીને ભજન કરવાનું. દેવાનંદ સ્વામી કહે છે, ચારે નિયમ પાળી નિત્ય નામને લઈને. એટલે આપણા સંપ્રદાયમાં ચાર નિયમ વર્તમાન ધરાવે ને, ત્યારે ચાર નિયમ આપતા. દારૂ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને માંસ ન ખાવું. આ ચાર નિયમ હતા. નિષ્કુળાનંદ સ્વામી ચાર લેખા છે અને દેવાનંદ સ્વામી પણ ચાર લેખા છે. પેલા સંતો ચાર જ નિયમ આપતા. હા, પછી પાંચમો નિયમ પાછળથી ઉમેરાણો છે. વટલું નહીં, વટલાવું નહીં. ચારે નિયમ પાળી નિત્ય નામ ને લેને. બોલો બોલો. ચારે નિયમ પાળી નિત્ય નામ ને લેને. ચારે નિયમ પાળી નિત્ય નામ ને લેને. નિયમ પાળવાના તો આપણું કરેલું ભજન સાર્થક થાય, નહીતર આપણું ભજન સાર્થક ન થાય. હો, પેલા નિયમ પાળો અને પછી ભજન કરો. સ્વામિનારાયણ નામ તારા મુખથી કેને. સ્વામિનારાયણ 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 ભજન કરવું, ધૂન કરવી. ભગતજી આપણા ઉપર બહુ કરુણા કરી છે, બહુ દયા કરી છે. ધૂનના આપણે એવા રશિયા બનાવી દીધા છે કે હવે બે ત્રણ કલાકની ધૂન પહાવ કોમન લાગે આપણને. હમણાં જૂના આસરમાં ગામનો આવતી સાલ 25 વર્ષ પૂરા થાય છે, રજ જયંતિ મહોત્સવ આપણે ઉજવવાનો છે. પાટોસર ને દિશે હું ત્યાં ગયેલો, બધા આગેવાનોને બોલાવ્યા હતા, આપણે શું કાર્યક્રમ કરશું. ત્યાં પહેલા જ બોલ્યા કે બધો કાર્યક્રમ થશે પણ 25 દિવસની ધૂન પહેલા. 25 દિવસની ધૂન પહેલા ભજન. ભજન બહુ મોટી વાત છે. હા, ભજન બહુ મોટી વાત છે. એમાં ભગવાનને યાદ કરીને જો ભજન થાય તો બહુ મોટી વાત છે. અને હરિસ્મરણ કળિયુગમાં સર્વથી શ્રેષ્ઠ સાધન છે. હરિસ્મરણ જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ. પ્રેમાનંદ સ્વામી પણ લખ્યું છે, જપુ તેરે નામ કી માલા, જપુ તેરે નામ કી માલા, જપુ તેરે નામ કી માલા, જપુ તેરે નામ કી માલા. પ્યારે ધર્મ લાલા, પ્યારે ભક્તિ લાલા, રાત દિવસ મોય ધ્યાન તેરા, રાત દિવસ મોય ધ્યાન તેરા, રાત દિવસ મોય
ભજન કર્યા કરવાનું. ભગતજી તો ગૌમુખી રાખતા છે, સફેદ ગૌમુખી રાખતા, મને ખબર છે. હા, હાથમાં માળા જ હોય, ધૂન હોય ત્યારે ધૂન કરતા હોય, પણ હાથમાં માળા હોય. તમે તો જોઈએ છે બહુ, અને કથા સાંભળે તો એકાગ્ર. હા, કથાની અંદર જે આવતા હોય એ મય ભગતજી થઈ જતા. એક દિવસ તો મારી કથા આવતી હતી, પદ હતું તોરા મોરા જિયારા, તોરી મોરી લગની લાગી રે લાલા. એ પદ ઉપર વિવેચન ચાલતું હતું, ભગતજીની આંખમાંથી આંસુની ધારાઓ ચાલતી હતી. મેં જોયેલું કેટલા બધા ભાવી બોર થઈ જતા હશે. હે, એવી રીતે જે ભજન કરે છે તો મેટન ભવ જંજાલા, તેના જન્મ મરણ ગર્ભવાસ લક્ષી બધા દુઃખો તોડી જાય. ધૂનમાં બેસી ત્યારે આપણે બહુ પ્રેમથી બહુ મહિમાથી હરિનામ લેવાનું. સ્વામિનારાયણ મંત્ર જ બહુ બળિયો મંત્ર છે, બહુ બળિયો મંત્ર છે, બહુ બળિયો. અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, લેતા સ્વામિનારાયણ નામ રે થાય શુદ્ધ સહો નર વામ રે, સ્વામી નારાયણ નામ જેવું રે નથી, બીજું નામ કોઈ એવું રે, માટે જે જપશે એ નામ રે તે તો પામશે અક્ષર ધામ રે, એવો એ નામ તણો પ્રતાપ રે પ્રગટ તારો પૃથ્વી પર આપ રે. સ્વામિનારાયણનો નામ લેશે, સ્વામિનારાયણનો ગુણ લેશે, એનું કલ્યાણ. એક અદભુત ઇતિહાસ છે. આમ તો ઘણા બધા ઇતિહાસો છે. રેફડા ગામ છે, એ ગામની અંદર એક કાઠી દરબાર ઓરજાંગેનું નામ. આમ તો બાર વટે નીકળેલા, ધંધો તો સારો નહીં. એક દિવસ આ ઓરજાંગ દરબાર ભાવનગરની કચેરીમાં બેઠેલા,
ભાવનગર ના રાજા એક દિવસ અર્જન ને કીધું, અર્જન હવે તું તો કેમ વૃદ્ધ થઈ ગયો, વૃદ્ધ ગઢપણ આવી ગયો? તો કે ના હો મહારાજા, તમે કહેતા હોય તો જામનગર ના દરવાજા ઉતારી લો. જી હજી હું કઈ એવો વૃદ્ધ નથી ગયો. ત્યારે ભાવનગર ના દરબાર કહે છે કે વર્જાન, આ ભગવાન સ્વામિનારાયણ જુવાન અને દાદાની બે દીકરીઓ જુવાન, અને એનો ધર્મ કેમ રહેતો હોય છે? ત્યારે વર્જાન બોલે, બાપુ બોલતા નહીં હોય ને તમારું ભૂંડું થઈ જાય. સીધો ગામધણી 1800 ગામધણીનો 1800 પાદરનો ગામધણી, બાપુ તમારું ભૂંડું થશે. હું ક્યારેક ક્યારેક ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાઉં છું, એના સાધુને મેં જોયા છે કેવા નિષ્કામી છે. અરે જીવબા ને લાડુબા તો કોઈ દેવી અવતાર હોય એવા એના જીવન છે. તમે એનો 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 જો કઈ શંકા કરી તો તમારું ભૂંડું થશે. આટલો જ ભગવાન સ્વામિનારાયણ ગુણ લીધો, સ્વામિનારાયણ નામ લીધો, આટલું જ કાર્ય કરેલું. એમાં એ અર્જન દરબાર એક વખત સજેલી ને વજેલી ગામ છે ચોટીલા થી આગળ, સજેલી વજેલી ગામ કાઠિયાવાડ, એના ઉપર ધાડું નહીં, ધાડું નહીં એટલે લૂંટવા જાય, અને આખા ગામને લૂંટે એને ધાડું કહેવાય. ધાડું નહીં કહેવા, લૂંટીને ભાગ્યા. એની પાછળ સૈનિકો પડ્યા પકડવા માટે, પેલા આગળ ને આ પાછળ દોડતા દોડતા ચોટીલાના ડુંગરમાં પહોંચી ગયા સૈનિકો. અને ત્યાં સજેલી ને વજેલી ગામને લૂંટીને ભાગેલા, ત્યાં ચોટીલાના ડુંગરમાં પકડાઈ ગયા. ને નાનું એવું વોકડું, વોકડામાં ખબર પડે ને, બહુ નાની નદી હોય ને વોકડું કહેવાય, એ વોકડામાં ધીંગાણો થયો. અને સૈનિકે અર્જનને મારી બરછી કોળેથી પડ્યો ત્યાં છે. છેલ્લી ઘડી છે મરવાની. હા, એ સમયે ભગવાન સ્વામિનારાયણને દર્શન દીધા અર્જનને. અર્જનને હાથ જોડે, મહારાજ તમે મારા જેવા પાપીને દર્શન દેવા એવા એ બહુ મોટી વાત છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે, અમારું કોઈ અજાણ્યા નામ લે ને એનું અમારે કલ્યાણ કરવું છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું વચન, મારે કે ગમે તેવો પાપી હોય, અજાણ્યા ભગવાન સ્વામિનારાયણનું નામ લીધું હોય ને મારે કે બધા પાપથી છૂટે ને બ્રહ્મોલને વિશે નિવાસ કરે. મહારાજ કે છે, અર્જન તે ભાવનગરના ભર સભામાં અમને નિર્દોષ કીધા છે, માટે તું હવે નિર્દોષ થઈ ગયો. ત્યારે અર્જન કીધું, મહારાજ મને પાણીની તરસ બહુ લાગી છે, તરસ પાણી આપો. મહારાજે પાણી પાયું. પછી મહારાજ કહે છે, અર્જન ચાલ હવે અમારા ધામમાં. એમ કહી શ્રીજી મહારાજ ને ધામમાં લઈ ગયા. લેતા સ્વામિનારાયણ નામ રે થાય, શુદ્ધ સહો નરવામ રે. સ્વામી નારાયણ નામ જેવું રે નથી, બીજું નામ કોઈ એવું રે. કથા યાદ ન રહી તો કઈ નહી, રીંગણા નું શાક તો યાદ રાખજો. એને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં તળી ગયા. માટે મહારાજના નિયમમાં રહીને આપણે ભજન કરવાનું. એક
બહુ સરસ પદ છે દેવાનંદ સ્વામીનું. હા, બહુ સરસ છે.